પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવે ગુડગાંવમાં સ્વરાજ સંવાદ સંમેલનનું આયોજન કર્યું હતું. સંમેલનમાં આ નેતાઓએ એક નવા ગ્રુપની રચના કરવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત પાર્ટીના નેતૃત્વને આડે હાથે લેવાની સાથે પાર્ટીમાં આંતરિક લોકતંત્ર અને પારદર્શિતાની ઉણપ ઉપર પણ તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટી આનંદકુમાર અને અજિત ઝા વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. મંગળવારે સંજય સિંહે બેઠકમાં ભાગ લેનારા લોકો સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. આ નેતાઓ વિશે નિર્ણય પીએસસી કરશે. આંતરિક વિખવાદોથી ખલબદેલી આમ આદમી પાર્ટીની યોજાનારી બેઠકમાં શું નિર્ણય આવશે અને વિદ્રોહીઓ નેતાઓને કેવી સજા મળશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.